આગળના સમાચારોમાં મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભારે વરસાદને લઈ થયેલી નુકસાનીનું વળતર ચૂકવાયું. સંતરામપુરના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે લાભાર્થીઓને આર્થિક સહાય અપાઈ. સ્ટોરી રિપોર્ટ બાય આસિફ શેખ, લુણાવાડા. નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે રાજ્ય સરકારે અને સંગઠને જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના અલગ અલગ જે કાર્યક્રમો આપ્યા છે, સ્વચ્છતાઈ સેવાના એક પખવાડાના રૂપમાં ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં મેં કાલથી જે કાર્યક્રમો ચાલુ કર્યા સફાઈ અભિયાનના, અને એના ભાગરૂપે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન અમે કર્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાશયી થયા હતા, કેટલાકના લોકોના દિવાલો પડી ગઈ હતી, એવા કુલ 780 જેટલા લોકો એના ભોગ બન્યા હતા, અસરગ્રસ્ત થયા હતા. એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું, 2 લોકો ઘાયલ થયા હતા, 24 પશુ મૃત્યુ થયા, અને સાથે સાથે 780 જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી, દિવાલો પડી હતી. એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા, એમને બોલાવીને સ્વસ્થાય સેવાના ભાગરૂપે એમને આજે એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે ચેકો અર્પણ કરવાનું કામગીરી કરી છે. સાથે સાથે આપણું સદસ્ય આજે અભિયાન ચાલે છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવો, એનો પણ કાર્યક્રમ એક વિશેષ અભિયાનના રૂપમાં લીધો હતો. અને અમારા જે વડીલો હતા, માતા બહેનો વૃદ્ધો, એ બધાને બોલાવીને એમને આજે એમનું સન્માન અમે કર્યું, અને 780 જે લાભાર્થીઓ હતા એમને એમનો આંશિક નુકસાન જે થયું છે એ તબક્કાવાર એમના ખાતામાં આજે જમા કર્યું છે, ટેકો આપ્યા છે, અને કુલ 30 લાખ ઉપરની રકમ આજે ડીબીટીના માધ્યમથી એમના બેંક એકાઉન્ટમાં અમે જમા કરાવવાનો કાર્યક્રમ પણ કર્યો, અને સદસ્ય અભિયાનનો એક વિશેષ કાર્યક્રમ કરીને 100 જેટલા લોકો જે ફોન એમની પાસે હતા એમને સદસ્ય ભારતીય જનતા પાર્ટીની સદસ્ય એમને અમે અપાઈ છે, એક પણ કાર્યક્રમ અમે કર્યો. સાથે સાથે આવનારા સમયમાં જે ફરીથી સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઝુંબેશના રૂપમાં જે 3 કરોડ આવાસ ફરીથી બનાવવાના છે, અમારા તમામ પંચાયતના વિશેના એકાઉન્ટ આઈડી અમે ખોલી દીધા છે. આવનારા સમયમાં જે સર્વે કરીને જે લોકોનું આજે મકાનો કાચા છે એમને ફરીથી પ્રધાનમંત્રી આવાસ મળે એના માટેના અમારા પ્રયત્નો છે. અને મારા જે 780 જે પરિવારો જે છે જેમને નુકસાન થયું છે ચોમાસામાં, જેના માટીના કાચા માટીના મકાનો હતા એમનું પ્રાયોરિટી પહેલા આપીશું. મારી સાથે મારા મોરવાડના ધારાસભ્ય શ્રી, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પત્રકાર મિત્રો, વહીવટીતંત્ર, અમારા પ્રમુખ છે, અને પૂરા અમારી પૂરી ટીમ, યુવાનોની સાથે ટીમ લાગીને આ એક દેવી કાર્યમાં બધાએ સહયોગ આપ્યો છે, બદલ સમાનનો આભાર માનું છું. વહીવટીતંત્રે પણ સમયસર બધું સર્વે કરીને કેસ મંજૂર કરવાની જે કામગીરી કરી વહીવટીતંત્રનો ઘણો આભાર માનું છું.